પરિચય નામની બુક છે તેમાં આપણે આગળ પેજ નંબર 11 જોયો હતો। पेज नंबर 10 આપણે જોયો હતો। કેટલા નંબરનો પેજ? તો કે 10 નંબરનો પેજ આપણે ભણ્યાતા। હવે આપણે પેજ નંબર 11 કાઢવાનું છે। હવે આપણે ત્યાંથી ભણવાની શરૂઆત કરવાની છે। તો બધાએ ગુજરાતીની બુક છે વર્ણ પરિચયની, એમાં પેજ નંબર 11 અત્યારે કાઢવાનું છે। ચાલો બધાએ પેજ નંબર 11 કાઢશે। જોવો તમારે પેજ નંબર 11 માં પહેલું તમને આપેલું છે કે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। તમને અહીંયા આપેલું છે આ રીતે। તમને પહેલા શું આપ્યો છે? અજગરનો અ। શું આપેલો છે? અજગરનો અ આપેલો છે। હવે તમારે અને અહીંયા બીજા બે શબ્દ આપેલા છે તે બેયને ભેગા કરવાના છે। શું કરવાનું છે? ભેગા કરવાના છે। ભેગા કરીને તમને અહીંયા જે બાજુમાં બોક્સ આપેલા છે તેમાં તમારે લખવાનું છે। તો જુઓ તમને અહીંયા પહેલું ઉદાહરણ તરીકે આપેલું છે અસર। અહીંયા જુઓ આપેલું છે એ રીતે તમારે બેને ભેગા કરીને લખવાનું છે। તો જુઓ બીજું શું આપેલું છે આપણને? અ અને અહીંયા શું આપેલું છે? ગ ન। તો તમને બીજી અહીં જગ્યા આપી છે ત્યાં તમારે લખવાનું છે અ ગ ન। આ રીતે લખવાનું છે। સમજાણું? બધા અક્ષર છે તેને ભેગા કરીને તમારે લખવાનું છે અ ગ ન। પછી એની પછી આપેલું છે અ ર જ। તો અહીંયા લખવાનું છે અ ર જ। અહીંયા આવશે અ ગ ન અરજ। પછી શું આવશે? અ ટ ક। તો અહીંયા લખવાનું છે અ ટ ક। પછી શું આપેલું છે? અ ડ ગ। તો અ ડ ગ। અને એની પછી શું આપેલું છે? અ ડ દ। તો ત્યાં લખવાનું છે અ ડ દ। આ રીતે શબ્દો ભેગા કરીને તમારે લખવાના છે। સમજાઈ ગયું બધાને? આ રીતે લખી નાખવાના છે। હવે તમને અહીંયા બાજુમાં આપેલું છે અથી શરૂ થતો શબ્દ શોધી સાચાની નિશાની કરો। તમને ગોળ આપેલું છે એમાં અથી જે શબ્દ શરૂ થતો હોય તેમાં તમારે સાચાની નિશાની કરવાની છે। તો જુઓ અહીંયા આપણને એક આપેલું છે અછત કરીને, તેમાં સાચાની નિશાની કરેલી છે એવી રીતે આપણે કરવાની છે। પછી અહીંયા આપેલું છે કળશ, તો તેમાં આપણે કરવાની નથી કેમ કે અથી તેની શરૂઆત થતી નથી એટલે। પછી અહીંયા અજબ આપેલું છે તો તેમાં આપણે સાચાની નિશાની કરશું। પછી અલગ, તો તેમાં પણ આપણે કરશું કરાવું એ પ્રમાણે બધા અત્યારે મારી સાથે સાથે આમાં સાચાની નિશાની કરવાની છે। પછી નગર, એમાં આપણે નથી કરવાની। અને પછી આપેલું છે અમર, એમાં આપણે કરવાની છે। અને એની પછી આપેલું છે તરસ, એમાં આપણે કરતા નથી। જુઓ બધાએ આ રીતે સાચાની નિશાની કરી નાખવાની છે, કરી નાખી આ રીતે કરવાની છે। હવે અહીંયા આપેલી છે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નીચે જુઓ તમને ખાલી જગ્યા પૂરવાની છે। ઉપર કોષ્ટક આપેલો છે એમાંથી શોધીને શું આપેલું છે? તો કે વલય ખાલી જગ્યા ભર। તો આ શેનું ચિત્ર છે? જગનું ચિત્ર છે। તો ઉપર તમને અહીંયા કોષ્ટકમાં છેલ્લેથી બીજું શું લખેલું છે? જગ। તો તમારે અહીંયા લખવાનું છે જગ। પેલી ખાલી જગ્યામાં આવશે જગ, વલય જગ ભર। પછી છે તપન ખાલી જગ્યા પર જડ। તો શોનું ચિત્ર છે? આ વડનું ચિત્ર છે, વડનું ઝાડ છે એટલે અહીંયા આપણે લખશું વડ। પછી ત્રીજું આપેલું છે ખાલી જગ્યા સરસર તર। તો શું આવે? બતક। બીજું તમને આપેલું છે બતક, એ તમારે અહીંયા લખવાનું છે બતક।
અને પછી આપેલું છે કરણ ખાલી જગ્યા પકડ, તો શું આવે? કપ. જો આવી રીતે લખી નાખવાનું છે, લખાઈ ગયું. ખાલી જગ્યા આ રીતે પૂરી નાખવાની છે ચિત્ર જોઈને. પછી એની બાજુમાં તમને આપેલું છે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. તમને શબ્દો આપેલા જ છે, એ જ રીતના તમારે જોઈને ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો છે. પેલું શું લખેલું છે? તો કે તરસ. તો અહીંયા આપેલું છે ત ખાલી જગ્યા સ, તો વચ્ચે શું આવશે? રમકડાનો ર. એટલે પહેલામાં તમારે રમકડાનો ર વચ્ચે કરવાનો છે. પછી આપેલું છે નગર, તો ન ખાલી જગ્યા ર, તો શું આવશે બીજામાં? ગ કરવાનો છે, ગણપતિનો ગ વચ્ચે. પછી ત્રીજું આપેલું છે ગટર, તો ગ ખાલી જગ્યા ર, તો શું આવશે? ટપાલીનો ટ વચ્ચે કરવાનો છે, ટપાલીનો ટ. પછી આપેલું છે ફણસ, તો ફણ અને પછી શું આવશે? સસલાનો સ. પછી ભજન, તો શું આવશે? ભ ખાલી જગ્યા ન, તો કે જમરૂખનો જ વચ્ચે. અને પછી ફરજ, તો શું આવશે? ખાલી જગ્યા રજ, તો અહીંયા આવશે ફટાકડાનો ફ. સમજાઈ ગયું? આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમારે અહીંયા કોષ્ટક આપેલું છે, તેમાં ચિત્ર જોઈને આપણે શબ્દ બનાવવાના છે. પેલું તમને અહીંયા ચિત્ર શેનું આપેલું છે જુઓ, એક ઉદાહરણ કરીને આપેલું છે. થળનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? થળનું ચિત્ર. તો થળ આ કોષ્ટકમાં અહીંયા જુઓ તમને કરેલું છે. શબ્દ ગોળ કરવાનું છે બનાવીને, બાજુમાં તમને જગ્યા આપી છે ત્યાં તમારે લખવાનું છે થળ. એ રીતે સમજાણું. તો હવે આપણે બીજું ચિત્ર જોઈએ, તો કે શેનું છે? આ શરબતનું ચિત્ર છે. તો તમને અહીંયા આપેલું છે જુઓ, શરબત. તમારે આ રીતે ગોળ કરી નાખવાનું છે અને અહીંયા તમારે લખવાનું છે શરબત. તમને જે નીચે જગ્યા આપી છે ત્યાં હું લખાવું છું, એ રીતે તમારે લખી નાખવાનું છે. કેમકે મારે તો અહીંયા સમય નહીં, એટલે તમારે ત્યાં લખી નાખવાનું છે આ રીતે શરબત. અહીંયા નીચે લખવાનું છે થળની નીચે, સમજાણું? જે સફેદ લાઈન આપેલી છે ત્યાં. પછી બીજું ચિત્ર છે હળદર. તો જો અહીંયા હળદર છે, તમને અહીંયા આપેલું છે એ જ રીતે તમારે ગોળ બનાવવાનું છે. તો હળદર છે એ તમારે અહીંયા સફેદ લાઈન આપેલી છે ત્યાં તમારે લખી નાખવાનું છે આ રીતે હળદર, સમજાણું? આ રીતે લખવાનું છે. પછી બાજુમાં શું આપેલું છે? શેનું ચિત્ર છે? એ ટબનું ચિત્ર છે. દેખાય છે ને ટબનું? તો અહીંયા તમને આપેલું છે ટબ. એ તમારે લખી નાખવાનું છે અહીંયા હળદરની નીચે. તમે લખ્યું ને એ રીતના ટબ લખવાનું છે. પછી આપેલું છે નખનું ચિત્ર. શેનું ચિત્ર છે? નખનું. તો અહીંયા તમને આપેલું છે નખ. એ તમારે લખી નાખવાનું છે ત્યાં જગ્યા છે છેલ્લે આપેલી છે ત્યાં નખ લખી નાખવાનું છે, સમજાણું? આ રીતે તમારે લખી નાખવાનું છે. બધાને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે લખવું. હવે તમારે જો હોમવર્કમાં શું લખવાનું છે, તો કે આ અથી શરૂ થતો શબ્દ છે તે આ ખાલી જગ્યા પૂરો, તે આ બે વસ્તુ તમારે લખવાની છે હોમવર્કમાં. કેટલી વાર? તો કે એક વાર લખવાની છે. આ જે છે તે અને આ છે શબ્દ ખાલી જગ્યા પૂરવાની છે એ કેટલી વાર? એક વાર. હોમવર્ક છે એ કરવાનું છે રફ બુકમાં. અત્યારે આપણે ચોપડીમાં કહ્યું, હવે તમારે જે કરવાનું છે એ તમારે રફ બુકમાં કરવાનું છે અને ફોટો પાડીને તમારે મોકલવાનું રહેશે. પછીનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.